હેલો ફ્રેન્ડ્સ, આગળના લેક્ચરમાં આપણે અલગ અલગ જનીન દ્રવ્યના પુરાવા માટેના જે પ્રયોગો બધા ભણ્યા હતા, ત્યાર એના પછી એક છેલ્લો પ્રયોગ છે કે ડીએનએ જનીન દ્રવ્ય તરીકે છે એની સાબિતી માટેનો એક આ છેલ્લો પ્રયોગ. અને આ પ્રયોગના આધારે પછી સાબિત થયું કે માત્ર ને માત્ર ડીએનએ જનીન દ્રવ્ય તરીકે વર્તી શકે. એટલે ત્રણ અલગ અલગ પ્રકારના ટોપિકના નામ લખાયું છે, કે સૌથી પહેલા છે ડીએનએ જનીન દ્રવ્યના પુરાવા તરીકેનો પ્રયોગ, ડીએનએ જનીન દ્રવ્ય તરીકે છે એનો સાબિત થતો પ્રયોગ છે. બીજું નામ છે વેરિંગ બ્લેન્ડર પ્રયોગ. વેરિંગ બ્લેન્ડર પ્રયોગનો મતલબ એવો થશે કે જે આ પદ્ધતિ જે છે, આપણો એક્સપેરિમેન્ટ છે, એમાં એક બ્લેન્ડરનો ઉપયોગ થાય છે. એનું નામ વેરિંગ બ્લેન્ડર છે અને આધારે એનું નામ પણ કરેલું છે. વૈજ્ઞાનિકના નામ આધારે હર્ષી અને ચેઝનો પ્રયોગ, જે પ્રયોગ આ કરેલો છે વૈજ્ઞાનિકના નામને આધારે હર્ષી અને ચેઝ જે પ્રયોગ તરીકે પણ આપણે ઓળખી શકીએ. એટલે જો એમાં શું કરવામાં આવે છે કે પ્રક્રિયા, સૌથી પહેલા આલ્ફ્રેડ હર્ષી અને માર્થા ચેઝ નામના જે વૈજ્ઞાનિક જે છે, બંને વૈજ્ઞાનિકોએ એક વાયરસ ઉપર પ્રયોગ કર્યા કે જે વાયરસ બેક્ટેરિયામાં દાખલ થઈ શકે. હવે તમને ખ્યાલ છે, આગળ તમે ભણી ગયા છો, જે વાયરસ બેક્ટેરિયામાં દાખલ થઈ જાય એવા વાયરસને બેક્ટેરિયોફેજ તરીકે ઓળખવામાં આવે. એટલે આમાં સૌથી પહેલો ક્વેશ્ચન યાદ રાખવાનો છે કે હર્ષી અને ચેઝના પ્રયોગમાં કયા પ્રકારના સૂક્ષ્મજીવ જે છે એનો ઉપયોગ કરવામાં આવેલો હતો. એમાં આન્સર આવશે બેક્ટેરિયોફેજ, અથવા એનું બીજું નામ થશે ફેજ વાયરસ. અને ઈ ફેજ વાયરસ જે છે એનું આખું નામ છે બેક્ટેરિયોફેજ T2. એટલે જેમ ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે જે રૂપાંતરણ પ્રયોગ કર્યો હતો, એ રૂપાંતરણના પ્રયોગમાં એણે સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની નામના બેક્ટેરિયા જે છે એનો ઉપયોગ કર્યો હતો, આપણે આગળના લેક્ચરમાં જોયું. બરાબર, એ જ રીતે આમાં સેમ હર્ષી અને ચેઝનો પ્રયોગ છે, એમાં કયા સૂક્ષ્મજીવનો ઉપયોગ થયેલો હતો. એ સૂક્ષ્મજીવમાં આવશે એક બેક્ટેરિયોફેજ એટલે કે ફેજ વાયરસ, અને સાથે બીજો આવશે ઈ કોલાઈ બેક્ટેરિયા. હવે આખા ટોપિક જે છે એમાં જે પ્રયોગ કરવાનો છે એનો મેઇન આધાર શું છે, સૌથી પહેલા બેક્ટેરિયોફેજ ની સામાન્ય રચના સમજાવી દઉં. આગળ આવી ગયું કે એક પ્રકારનો વાયરસ જ છે, અને વાયરસના બંધારણમાં વાયરસનું જે કોર હોય, અંદરનું જે કેન્દ્ર હોય, એની અંદર ડીએનએ મતલબ જનીન દ્રવ્ય આવેલું હોય, અને બહારનું જે આવરણ જે દર્શાવેલું છે કે ભાઈ એનું પ્રોટીનમય આવરણ કેપ્સિડ. એટલે સામાન્યની જેમ આ બેક્ટેરિયોફેજ T2 વાયરસ જે છે એમાં પણ અંદરની બાજુ ડીએનએ આવેલું છે, અને બહારનો જે ભાગ બ્લેક દર્શાવેલો છે એ ભાગ થશે એનું પ્રોટીનમય આવરણ કેપ્સિડ. ડીએનએ અને પ્રોટીન જે છે બંનેમાં તફાવત શું છે, તો એની રાસાયણિક રચના જે છે બાયોમોલિક્યુલ્સમાં આવી ગયું છે કે બંનેના બંધારણીય તત્વોના આધારે આપણને કઈ રીતે જુદા પડે છે. તો ડીએનએ હોય એના બંધારણમાં મુખ્ય તત્વો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને ફોસ્ફરસ હોય, જ્યારે એની સરખામણીમાં પ્રોટીન જે છે એના બંધારણીય તત્વો તરીકે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને સલ્ફર. અહીંયા તમને ખ્યાલ આવશે કે ડીએનએ અને પ્રોટીનના બંધારણીય તત્વોમાં ચાર તત્વ પહેલા જે છે એ બંનેમાં કોમન છે, પણ એક તત્વ બંનેમાં જુદું પડે છે. જેમ કે ડીએનએ માં ફોસ્ફરસ છે, જ્યારે પ્રોટીન જે છે એમાં સલ્ફર હોય. એટલે આના પરથી નક્કી થાય કે જે ડીએનએ માં ફોસ્ફરસ છે એમાં સલ્ફર નથી, જે પ્રોટીન જે છે એમાં સલ્ફર છે પરંતુ ફોસ્ફરસ નથી. એટલે આપણે આ બંને તત્વને આધારે બે જટિલ અણુઓ જે છે એને જુદા પાડી શકીએ. અને આ તફાવતનો ઉપયોગ જે છે એને હર્ષી અને ચેઝ નામના વૈજ્ઞાનિકોએ એના પ્રયોગ જે છે એમાં ઉપયોગ કર્યો. એટલે જો હવે પ્રયોગ જોઈએ, એવા પ્રયોગમાં એને શું ઉપયોગ કર્યો હતો, તો સૌથી પહેલા સામાન્ય બેક્ટેરિયોફેજ જે છે એની જેમ જ એક ભાગ દર્શાવેલો છે, અંદરના ભાગમાં ડીએનએ, બહારના ભાગમાં પ્રોટીન. હવે જો એને પ્રયોગ દરમિયાન શું કર્યું, તો પી અને એસ ના આધારે ડીએનએ અને પ્રોટીનને જુદા પાડવા છે. એટલે એણે શું કર્યું, તો સામાન્ય ફોસ્ફરસ અને સામાન્ય સલ્ફરની જગ્યાએ એણે વાયરસને બે અલગ અલગ એવા માધ્યમમાં ઉછેર કર્યા કે જેમાં એક માધ્યમ તરીકે લીધું P32 માધ્યમ. આ દ્રાવણમાં વૃદ્ધિ કરવાથી જે નવા વાયરસ બને, મતલબ કે નવા જે બેક્ટેરિયોફેજ બનશે, એ બેક્ટેરિયોફેજના ડીએનએમાં રેડિયો એક્ટિવ ફોસ્ફરસ P32 આવી જશે. શું કામ ડીએનએ માં P32 આવશે, તો આપણે જોયું, કારણ કે ડીએનએ માં ખાલી ફોસ્ફરસ હોય છે, એના બહારના આવરણમાં ક્યાંય રેડિયોએક્ટિવ ઘટક આવશે નહીં. સેમ આવી જ રીતે બીજી બાજુ એક માધ્યમ એવું બનેલું કે જેમાં ઘણી બધી પેઢીઓ સુધી વાયરસને S35 માધ્યમ ધરાવતા દ્રાવણ જે છે એમાં વૃદ્ધિ થવા દે, જેથી કરીને જે નવા વાયરસ એટલે કે બેક્ટેરિયોફેજ જે નવા બને છે એ નવા બેક્ટેરિયોફેજમાં S35 માધ્યમ જે છે ધરાવતું પ્રોટીન નિર્માણ થયું. અને સ્વાભાવિક છે કે એ પ્રોટીનમાં સલ્ફર હોય એટલે એનું બહારનું આવરણ રેડિયોએક્ટિવ બની. આ બે અલગ અલગ જે ભાગ દર્શાવે છે આને આપણે A ભાગ તરીકે ઓળખશું અને B ભાગ તરીકે સમજવા માટે. તો આ બંનેમાં તફાવત શું છે,
તો મેઈન આમાં કલરના આધારે પણ થોડું ડિફરન્શિયેટ કરેલું છે, પણ અહીંયા ધ્યાન રાખજો ખાસ આમાં કે પહેલો જે ભાગ બેનો છે એ ભાગ એમાં રેડિયોએક્ટિવ ઘટક અંદરનો છે એટલે કે ડીએનએ છે, અને બીજો જે ભાગ બેનો છે એમાં રેડિયોએક્ટિવ ઘટક છે બહારનો ભાગ એટલે કે પ્રોટીન, જેમાં ડીએનએ રેડિયોએક્ટિવ નથી સામાન્ય છે, પણ આ જે બહારનો ભાગ જે છે ગ્રીન કલરનો ભાગ એ રેડિયોએક્ટિવ જે છે ઘટક છે, કારણ કે એમાં રેડિયોએક્ટિવ સલ્ફર S35 હાજર છે। હવે આવા જે બે વાયરસના અણુઓ નિર્માણ થયા છે અલગ અલગ પ્રકારના, જેમાં એકમાં રેડિયોએક્ટિવ ઘટક અંદર ડીએનએ માં છે, બીજામાં રેડિયોએક્ટિવ ઘટક પ્રોટીન જે છે બહારની બાજુ છે। આવા વાયરસ જે છે એને બેક્ટેરિયાના સંપર્કમાં લાવવામાં આવ્યો એટલે ત્યાંથી આખી પ્રક્રિયા ચાલુ થાય। આખી પ્રક્રિયાને ટૂંકમાં ત્રણ તબક્કામાં વિભાજિત કરેલી છે, ખાલી તબક્કા પહેલા ટૂંકમાં કહી દઉં। એક ભાગ છે સંક્રમણ એટલે કે ઇન્ફેક્શન, બીજો તબક્કો છે બ્લેન્ડિંગ અને ત્રીજો તબક્કો છે સેન્ટ્રીફ્યુગેશન। આવા ત્રણ તબક્કા દ્વારા આખો એક્સપેરિમેન્ટ જે છે કરવામાં આવ્યો। એમાં સૌથી પહેલું સંક્રમણ થવું એનો મતલબ શું કે ઈ કોલાય બેક્ટેરિયા જે છે એના સંપર્કમાં આવા વાયરસ જે છે એને મૂકવામાં આવ્યો। હવે તમને ખ્યાલ છે કે વાયરસ જે છે એ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી, એ સંપૂર્ણ રીતે પરોપજીવી છે, મતલબ કે એને બીજા કોઈ યજમાન સજીવમાં દાખલ થવું પડે તો જ એ પોતાનું કાર્ય કરી શકે। સ્વાભાવિક છે આ બેક્ટેરિયોફેજ જે ઈ કોલાય બેક્ટેરિયાના સંપર્કમાં આવશે એટલે એની સપાટી જે છે એની સાથે ચોંટી જશે। બંને પ્રકારના રેડિયોએક્ટિવ જે છે વિવિધતા ધરાવતા વાયરસ જ્યારે બેક્ટેરિયાના સંપર્કમાં આવે આ પ્રક્રિયાને કહેવાય પ્રથમ તબક્કો સંક્રમણ એટલે કે ઇન્ફેક્શન। વાયરસનો ચેપ બેક્ટેરિયાને લગાડવાની પ્રક્રિયા સાદી ભાષામાં એ તબક્કો થશે સંક્રમણ। બીજું સ્ટેપ શું છે બ્લેન્ડિંગ। બ્લેન્ડિંગ નો મતલબ હવે આપણે વાયરસ અને બેક્ટેરિયા જે છે એને સતત મિક્સ કરવાના, જે સતત હલાવવાથી વાયરસના અંદર રહેલા ઘટકો એટલે કે એનું જે ડીએનએ ઘટક છે બેક્ટેરિયાની અંદર દાખલ થઈ જાય, વ્યવસ્થિત બંને એકબીજામાં ભળી જાય એના માટે બીજો તબક્કો ઉપયોગ કરવામાં આવે બ્લેન્ડિંગ। આ બ્લેન્ડિંગ માટે જે બ્લેન્ડર વપરાણું હતું ઇન્સ્ટ્રુમેન્ટ એનું નામ હતું બેરિંગ બ્લેન્ડર, અને આના આધારે આ પ્રયોગ બેરિંગ બ્લેન્ડર પ્રયોગ તરીકે પણ ઓળખાય છે। હવે બ્લેન્ડિંગ થશે એટલે શું થશે અહીંયા દર્શાવ્યું છે, જો બ્લેન્ડિંગ કરવાથી જે બેક્ટેરિયોફેજ જે ઘટક હતો કે જેના કેન્દ્રમાં ડીએનએ હતું રેડિયોએક્ટિવ, એ ડીએનએ બેક્ટેરિયામાં દાખલ થઈ જશે, એનો મતલબ વાયરસનું ડીએનએ હવે બેક્ટેરિયાની અંદર દાખલ થઈ જશે। આનાથી શું થશે તો બેક્ટેરિયા જે છે એ વાયરસનું ડીએનએ સ્વીકારી અને હવે એને પોતાનું ડીએનએ સમજી લેશે, એના લીધે વાયરસના અણુઓ નવા નવા ઉત્પન્ન થયા કરશે, કારણ કે ડીએનએ માં સ્વયંજનનની ક્ષમતા હોય એટલે આ બેક્ટેરિયા હવે નવા નવા જે છે રેડિયોએક્ટિવ ડીએનએ બનાવવા મળશે। આ રેડિયોએક્ટિવ ડીએનએ હશે ક્યાં તો કે આ કોષ જે છે એની અંદર, કોષની અંદર ડીએનએ આવી જશે એના નવા નવા અણુ બનતા જશે એટલે અંદરની બાજુ રેડિયોએક્ટિવ ઘટકો જે છે રેડિયોએક્ટિવ ઘટક કયો હશે ડીએનએ છે, ડીએનએ માં હાજર હોય ફોસ્ફરસ, મતલબ કોષની અંદર રેડિયોએક્ટિવ ફોસ્ફરસનું પ્રમાણ વધતું જશે અંદરની બાજુ પહેલું। સામેની બાજુ શું થશે જો બીજી બાજુ જ્યારે રેડિયોએક્ટિવ સલ્ફર ધરાવતા પ્રોટીનને ઈ કોલાયના સંપર્કમાં રાખવામાં આવ્યું તો શું થયું તો કે વાયરસમાંથી ડીએનએ ખાલી દાખલ થશે પણ આ ડીએનએ રેડિયોએક્ટિવ નથી, રેડિયોએક્ટિવ ઘટક માત્ર કોણ છે તો બહારનું પ્રોટીન, પણ પ્રોટીન તો કોષની અંદર દાખલ ના થઈ શકે એટલે પ્રોટીન વાળો ભાગ જે છે બહાર રહેશે અને આ ડીએનએ જે છે અંદર દાખલ થઈ ગયા છે, મતલબ આમાં અંદર કોઈ રેડિયોએક્ટિવ ઘટક હોતો નથી, જે રેડિયોએક્ટિવ ઘટક હશે એ ક્યાં હશે બહારની બાજુ, અને કયો હશે તો કે પ્રોટીનમાં રહેલું સલ્ફર। આ બંને તબક્કામાં સમજવાનું માત્ર એ જ છે કે જે અંદરની બાજુ રેડિયોએક્ટિવ ઘટક આવશે એ માત્ર ફોસ્ફરસ હશે અને ડીએનએ માં છે એટલે, અને બહારની બાજુ જે રેડિયોએક્ટિવ ઘટક હશે એ માત્ર ને માત્ર પ્રોટીનમાં રહેલું સલ્ફર હશે। એટલે આ પ્રક્રિયા થઈ જાય પછી ત્રીજો તબક્કો છે સેન્ટ્રીફ્યુગેશન। સેન્ટ્રીફ્યુગેશન નો મતલબ છે કે હવે આ બંનેને જુદા પાડવાના છે, જે વાયરસના અણુઓ બેક્ટેરિયામાં દાખલ થયેલા છે બંને સાથે સંક્રમણ થયેલું છે એને એકબીજાથી જુદા પાડવા માટે એને સતત વધારે સ્પીડમાં જે છે એને સેન્ટ્રીફ્યુગલ ફોર્સના આધારે ફેરવવામાં આવે જેથી કરીને બે અણુઓ જુદા પડશે। બે અણુઓ જુદા પાડવા એટલે શું તો કે બેક્ટેરિયાની બહારની સપાટી પરથી વાયરસના અણુઓને દૂર કરવાની પ્રક્રિયા એને કહેવાય સેન્ટ્રીફ્યુગેશન। સેન્ટ્રીફ્યુગેશન કરવાથી બે ઘટક જુદા પડશે, એક તો એક બાજુ કોષ, કોષ મતલબ ઈ કોલાય બેક્ટેરિયા જુદા પડી ગયા છે, અને બીજી બાજુ એનો નિતાર, નિતાર મતલબ કે આજુબાજુનું બહારનું પ્રવાહી, જે બધા વાયરસના અણુઓ જે ભાગ ચોંટેલા હતા એ બધા દૂર જતા રહેશે, ઈ ભાગને આમાં નામ આપ્યો છે ટેક્સ્ટ બુકમાં નિતાર।
સેન્ટ્રીફ્યુગેશન થયા પછી બે અલગ અલગ આપણને તારણ મળશે, જેમ કે તારણ દર્શાવ્યું છે સેન્ટ્રીફ્યુગેશન બાદ એ પ્રયોગનું તારણ શું હશે અને બી પ્રયોગ જે છે એનું તારણ શું છે. તારણ થોડું તમારે ટેક્સ્ટ બુક જે છે એમાં ઓક્સફોર્ડ લેંગ્વેજમાં દર્શાવ્યું છે, પણ એનો મેઇન સાર શું છે યાદ રાખજો, સમજાવવાની ટ્રાય કરું છું મેક્સિમમ. જો સૌથી પહેલો ભાગ અહીં બુકમાં સમજાવ્યો, પહેલો જે ભાગ હતો એમાં શું કીધું, ડીએનએ માં પહેલું જે વાયરસ જે છે એની અંદરનું ડીએનએ બેક્ટેરિયામાં દાખલ થઈ જાય છે, એટલે રેડિયોએક્ટિવ ઘટક ક્યાં છે અત્યારે, બેક્ટેરિયાની અંદર. જ્યારે બહારની બાજુ, બહારની બાજુ ખાલી આ પ્રોટીન વધશે, કારણ કે પ્રોટીન દાખલ થઈ શકતું નથી, એટલે બહારની બાજુ રેડિયોએક્ટિવ ઘટક નથી. બહારનો ભાગ એટલે સમજીલો નિતાર, અને અંદરની બાજુનો ભાગ એટલે કોષો. એટલે જો એનું તારણ શું થશે, ઈ કોલાઈ, એટલે કે કોષમાં રેડિયોએક્ટિવ P32 ડીએનએ હાજર છે, કોષની અંદર રેડિયોએક્ટિવ ઘટક હાજર છે. જ્યારે બહારની બાજુ કે બહારની બાજુમાં રેડિયોએક્ટિવ ફોસ્ફરસ જોવા મળ્યું નહીં, કારણ કે ડીએનએ બહાર ન રહી શકે, ડીએનએ અંદર દાખલ થઈ ગયું છે, એટલે બહારની બાજુ ડીએનએ નથી, અંદરની બાજુ ડીએનએ છે. આ પહેલો ઘટક. બીજી બાજુ આનાથી ઊંધું શું થયું તમે જો, તો જે વાયરસ જે છે એમાં બહારની બાજુનું પ્રોટીન આવરણ હતું, ઈ રેડિયોએક્ટિવ હતું, ડીએનએ જે છે સામાન્ય છે. તો જ્યારે વાયરસ બેક્ટેરિયાના સંપર્કમાં આવે ત્યારે બહારની બાજુનું પ્રોટીન આવરણ અંદર દાખલ થવાનું નથી, દાખલ થાય માત્ર ડીએનએ. એટલે આમાં શું થશે, તો કે રેડિયોએક્ટિવ ઘટક જે છે બહારની બાજુ રહી જાય છે, કારણ કે રેડિયોએક્ટિવ ઘટક પ્રોટીન છે, એટલે પ્રોટીન બહારની બાજુ નિતારમાં હાજર હશે અને એ રેડિયોએક્ટિવ છે, અંદરની બાજુ કોઈ રેડિયોએક્ટિવ ઘટક જોવા મળશે નહીં. એનું કારણ બી ભાગ જે છે એમાં કારણ શું છે જો, તો કોષોમાં રેડિયોએક્ટિવ જોવા મળ્યું નહીં, સલ્ફર જે છે કોષમાં હાજર નહીં હોય. શું કામ સલ્ફર હાજર નહીં હોય, કારણ કે સલ્ફર એ પ્રોટીનનો ઘટક છે અને પ્રોટીન ક્યારેય કોષમાં દાખલ થઈ શકે નહીં, એટલે માત્ર ક્યાં હશે, બહારની બાજુ હાજર હશે. બહારની બાજુ એટલે નિતાર, નિતાર જે છે એમાં આ પ્રકારનું સલ્ફર હાજર રહેશે, અંદર જઈ શકતું નથી. બીજો મુદ્દો, નિતારમાં રેડિયોએક્ટિવ જોવા મળે, અંદર નથી તો પછી ક્યાં હશે રેડિયોએક્ટિવ, બહારની બાજુ, એટલે બહારની બાજુ નિતારમાં પ્રોટીન જે છે સલ્ફર ધરાવતો ઘટક હાજર છે, અંદર હાજર નથી. આ આખા પ્રયોગ જે છે એનો મુખ્ય સાર શું છે, બંનેમાં મેઈન જાણવા જેવો ઘટક માત્ર એટલો છે કે વાયરસમાં હાજર પ્રોટીન અને ડીએનએ માંથી માત્ર ડીએનએ જ અંદર દાખલ થઈ શકે છે, પ્રોટીન દાખલ થઈ શકતું નથી. એટલે એને તારણ દર્શાવ્યું કે વાયરસમાંથી બેક્ટેરિયામાં દાખલ થનાર એકમાત્ર અણુ ડીએનએ છે, પ્રોટીન દાખલ થઈ શકે નહીં. અને આના પરથી સાબિત થાય કે જે એક સજીવમાંથી બીજા સજીવમાં ટ્રાન્સફર થાય એવો રસાયણ હોય એ જનીન દ્રવ્ય તરીકે વર્તી શકે. એટલે આપણે આગળ ટૂંકમાં કીધું તમને ખ્યાલ હોય તો કે જે ઝેરી બિનઝેરી ગરમીથી મારી નાખેલા બેક્ટેરિયા હતા એને આપણે બિનઝેરીના સંપર્કમાં રાખ્યા હતા ત્યારે બિનઝેરીમાંથી ઝેરી બની ગયા હતા, તો એ એકમાંથી બીજામાં દાખલ થનાર રસાયણ કયું હશે, તે રસાયણ હતું ડીએનએ. પ્રોટીન દાખલ ન થઈ શકે ડીએનએ છે એની સાબિતી આપણને મળી રેડિયોએક્ટિવિટી જે છે એના આધારે. આથી એવું સાબિત થાય આમ જનીન દ્રવ્ય તરીકે માત્ર ડીએનએ જ વર્તી શકે, બરાબર, પ્રોટીન જે છે જનીન દ્રવ્ય તરીકે હોતું નથી. હવે આમાં નીટ જે છે એના પોઈન્ટ ઓફ વ્યૂ તમારે કયા કયા ટોપિક જે છે મેઈન યાદ રાખવાના છે, તો આખા ચેપ્ટર જે છે આખા ટોપિકમાં સૌથી પહેલું તો વૈજ્ઞાનિકોના નામ, હર્શી અને જે છે એણે શેના માટેનો પ્રયોગ આપેલો છે, તો ડીએનએ જનીનદ્રવ્ય છે એવું સાબિતી આપતો પ્રયોગ. બીજું એમાં એણે કયા કયા સૂક્ષ્મજીવનો ઉપયોગ કર્યો, બેક્ટેરિયોફેજ, T2 વાયરસ અને સાથે ઇકોલાઈ બેક્ટેરિયા. ત્રીજો ક્વેશ્ચન, કયા કયા રેડિયોએક્ટિવ ઘટકનો એણે એમાં ઉપયોગ કર્યો હતો, તો એમાં ફોસ્ફરસનો રેડિયોએક્ટિવ ઘટક હતો P32, જ્યારે સલ્ફર જે છે એનો રેડિયોએક્ટિવ ઘટક હતો S35. આવા રેડિયોએક્ટિવ તત્વોનો ઉપયોગ કરીને એણે ડીએનએ અને પ્રોટીનને જુદું પાડ્યું. અને છેલ્લે લાસ્ટ કે જનીન દ્રવ્ય તરીકે માત્ર કોણ હોય, જનીન દ્રવ્ય તરીકે માત્ર ડીએનએ વર્તી શકે. અને આ જે ખાસ તમારા ટેક્સ્ટબુકમાં જે આકૃતિ આપેલી છે, આકૃતિના વાક્યો છે એ લીધા છે, એટલે ખાસ યાદ રાખજો. અને સમજવાનો બહુ વધારે સિમ્પલી અર્થ શું છે આનો, અલગ અલગ લીધા છે.
ટૂંકમાં ખાલી એવું યાદ રાખવાનું છે કે ડીએનએ અંદર હાજર હશે, કારણ કે ડીએનએ દાખલ થઈ શકે, પ્રોટીન હાજર નહીં હોય કોષમાં, કારણ કે બહાર હશે પ્રોટીન દાખલ થઈ શકતું નથી. બરાબર, હવે આ ડીએનએ જનીનપ્રવેગ છે એ સાબિત થઈ ગયા બાદ આના પછી આગળ જે છે ના લેક્ચરમાં આપણે સૌથી આ ચેપ્ટર જે છે અગત્યનો ટોપિક જે છે એ છે ડીએનએ નું સ્વયંજનન. આની પહેલા વચ્ચે થોડું થિયરીકલ ભાગ તમારે ટેક્સ્ટબુકમાં આવે છે કે જનીનપ્રવેગ તરીકે સાબિત આપતી લાક્ષણિકતાઓ કઈ છે, આપણે આગળના લેક્ચરમાં ઓલરેડી આવી ગયેલી છે. આરએનએ વિશે જે છે એના વિશે થોડું લીધેલું છે, એટલે તમારે રીડ કરી નાખવાનું છે કે ડીએનએ જનીનપ્રવેગ છે એની સાબિતી શું. તો ટૂંકમાં કહી દઉં છું કે ફરીથી કે જે પોતાનું સ્વયંજનન કરી શકતો હોય એ ઘટક, બીજું રાસાયણિક રીતે રચનાત્મક રીતે સ્થાયી ઘટક હોવો જોઈએ, ત્રીજું એ મેન્ડેલિયન લક્ષણોને અનુસરતો હોવો જોઈએ. મતલબ શું થાય કે પોતાની એક પેઢીમાંથી બીજી પેઢીમાં લક્ષણો વારસામાં ઉતારી શકતો હોવો જોઈએ. આવા લક્ષણો માત્ર ડીએનએ માં છે, આરએનએ માં નથી. એટલે આરએનએ માત્ર સંદેશવાહક તરીકે અને અનુકૂલક તરીકે વધુ યોગ્ય છે, સ્થાયીતાને આધારે ડીએનએ જનીનપ્રવેગ તરીકે વધુ યોગ્ય છે. એટલે હવે ડીએનએ નું સ્વયંજનન તરીકેનો ટોપિક જે છે આપણે આવતા લેક્ચરમાં ડિસ્કસ કરશું.